नमस्कार, टॉप 9 न्यूज साथे हूं जय। सर्वप्रथम गुजराती टॉप 9 गतिविधियों पर एक नजर। गुजरात स्थापना दिवस पर सरकारे सरकारी कर्मचारियों माटे करी मोटी जाहरात। मुख्यप्रधान भूपेन्द्र पटेले सरकारी कर्मचारियों ने पेन्शनर्स मोंघवारी भत्ता में 3% नो वधारो कर्यो छे। पहली जुलाई 2021 की असर थी आ वधारो लागू थशे। પાટણમાં ગુજરાત સ્થાપના દિવસ પર રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો। કોંગ્રેસના બે ધારાસભ્યોએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે કરી હતી બેઠક। કિરીટ પટેલ અને ચંદનજી ઠાકોરે સીએમ સાથે બેઠક કરી, જેમાં બેઠક રાજકીય નહીં હોવાનો કિરીટ પટેલનો ખુલાસો। ઐતિહાસિક નગરી પાટણમાં 62મા ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી। રાજ્યપાલ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પરેડ કાર્યક્રમમાં રહ્યા ઉપસ્થિત। પાટણ કોલેજ ગ્રાઉન્ડ ખાતે પોલીસ પરેડ નિરીક્ષણ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું, જેમાં પોલીસ પરેડ, રાઇફલ ડ્રીલ, મોટરસાયકલ સ્ટન્ટ શોનું હતું આયોજન। દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ભરૂચમાં આદિવાસી સંકલ્પ મહાસંમેલનને સંબોધતા ગુજરાતમાં શિક્ષણ આરોગ્ય સેવાની કથળેલી સ્થિતિ હોવાના આક્ષેપ સાથે ભાજપ પર તાક્યું નિશાન। કેજરીવાલે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલને દિલ્હીની સરકારી શાળા અને હોસ્પિટલ જોવા આપ્યું આમંત્રણ। અને કેજરીવાલે વાયદો કર્યો કે તેઓ 5 વર્ષમાં સારી શાળા અને હોસ્પિટલ બનાવશે। કેજરીવાલની મુલાકાત દરમિયાન ભાજપ અને આપ વચ્ચે ટ્વિટર વોર ચાલી રહ્યું છે। ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે ટ્વીટ કરીને કહ્યું, ખાલિસ્તાનની માનસિકતા ધરાવતા લોકોને પોતાની પાર્ટીમાં જવાબદારી આપતા અને ખાલિસ્તાનની માંગ કરવી એ બંધારણીય અધિકાર તેવું માનતા અરવિંદ કેજરીવાલ આ દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે। કેજરીવાલે પાટીલની પ્રદેશ પ્રમુખ તરીકેની નિયુક્તિને પ્રાંતવાદ સાથે જોડી ભાજપને ઘેરવાનો કર્યો હતો પ્રયાસ। કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની ગાંધીનગરના ધોળાકુવા ખાતે સુપોષણ અભિયાનમાં રહ્યા હાજર। સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે ગુજરાતમાં પ્રથમ વખત પક્ષના કાર્યકર્તાઓએ 36,000થી વધારે બાળકોને દત્તક લઈ સુપોષિત કરવાનો સંકલ્પ કર્યો છે। તો ગુજરાતના રાજકારણમાં નરેશ પટેલની એન્ટ્રીને લઈને લાંબા સમયથી રહસ્ય ઘેરાયેલું છે, ત્યારે જામનગરમાં ભાજપ ધારાસભ્ય હકુભા જાડેજા દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં નરેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા। નરેશ પટેલ ભાજપ નેતાઓની સાથે એક જ રથમાં થયા સવાર। અલ્પેશ ઠાકોરે કહ્યું કે ગુજરાતને ગરીબ અને વંચિતોના વિકાસ માટે કાર્ય કરવા સમાન વિચારધારાવાળા લોકો સાથે આવશે। કચ્છના જખૌમાંથી પકડાયેલા હેરોઇન કેસમાં ગુજરાત એટીએસએ તપાસ તેજ કરી। દિલ્હીથી વધુ પકડાયેલા 4 આરોપીને લઈને ગુજરાત એટીએસએ મુઝફ્ફરનગરમાં દરોડા પાડ્યા। ગુજરાત એટીએસ અને મુઝફ્ફરનગર ક્રાઇમ બ્રાન્ચની ટીમે અલગ અલગ જગ્યાએ દરોડા પાડ્યા, જેમાં 20 કિલો ડ્રગ્સ સાથે 2 ડ્રગ્સ પેડલરને ઝડપી લેવાયા। ગુજરાત બ્લેકસ્ટોન ક્વોરી માલિકોએ રાજ્યવ્યાપી હડતાલ કરી। કેટલાક પડતર પ્રશ્નોને લઈને અચોક્કસ મુદતની હડતાલને કારણે રાજ્યમાં 3,000 જેટલા ક્વોરી પ્લાન્ટ બંધ રહ્યા, જેને કારણે એક જ દિવસમાં સરકારને 50 કરોડના નુકસાનની અંદાજ છે।